हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर जोईए धोरण 8 विषय गुजराती, कविता 2 एक ज दे चिंगारी, तेना नवनीतना प्रश्नोत्तरीनी समझूती मेळवीए। प्रश्न पहेलो, नीचेना प्रश्नोना सविस्तर उत्तर लखो। एक ज दे चिंगारी पाथरना काव्यनो भावार्थ लखो। उत्तर, एक ज दे चिंगारी काव्यमां कवि परमात्माने महानल अर्थात अग्नि स्वरूपे संबोधे छे। कवि परमात्माने कहे छे के चकमक साथे लोढ़ू घसवामां मैं तारी आखी जिंदगी खर्ची नाखी, पण जामनगरीमां एक तणखो पड़ियो नहीं, एटले के जीवनने ज्ञानरूपी प्रकाशनो एक किरण पण मळ्यु नहीं। मारी बधी मेहनत व्यर्थ गई, तमारा तेजथी चांदो सूरज अने आपनी अटारी तारा रूपे जड़हड़े छे, पण मारी जीवन रूपी नानकड़ी सळगी सगड़ी प्रकाशित थती नथी। ठंडी मां मारी काया ध्रुजे, हवे तो मारी धीरज खूटी गई छे। हे विश्वानल, हूँ आपनी पासे मात्र एक ज चिंगारी मागू छू, बीजू काई मागतो नथी। આમ આ પ્રાર્થના કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયે અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની ઈચ્છા પ્રગટ કરે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માગે છે? ઉત્તર, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ કહેવા માગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો સૂરજ અને આપની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ મળ્યો નથી। આ મારું જીવન અંધકારમય જ રહ્યું। પ્રશ્ન, અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? ઉત્તર, કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ। કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનળ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો સૂરજ અને આકાશની અટારી તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? આ પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-1 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? ઉત્તર, કવિ ઈશ્વર પાસે એક ચિંગારીની માંગણી કરે છે। પ્રશ્ન બે, જીવન ખર્ચી નાખવું એટલે શું? ઉત્તર, જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું। પ્રશ્ન 3, કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? ઉત્તર, કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું। પ્રશ્ન 4, જામનગરી શબ્દ અહીં ક્યા અર્થમાં વપરાયો છે? ઉત્તર, જામનગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે। પ્રશ્ન 5, મહેનત ફળવી એટલે શું? ઉત્તર, મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે એ જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી। પ્રશ્ન 5, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? ઉત્તર, કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે। પ્રશ્ન 7, કવિના મતે શું સળગ્યું? ઉત્તર, કવિના મતે ચાંદો સૂરજ અને આપની અટારીએ તારા સળગ્યા અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા।
પ્રશ્ન 8. કવિ કઈ વાતને વિપત્તિની ગણે છે? ઉત્તર. કવિ પરમાત્માને એક જ ચિંગારીથી ચાંદો, સૂરજ અને આપની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જિંદગી રૂપી સગડી જ સળગી નહીં, તેથી કવિ આ વાતને ભારે વિપત્તિની ગણે છે. પ્રશ્ન 9. કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માગે છે? ઉત્તર. કવિ એક જ ચિંગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થાય છે. પ્રશ્ન 10. ચિંગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? ઉત્તર. મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી મળી જાય તો જીવન ધન્ય બની જાય, એમ કવિ કહેવા માગે છે. પ્રશ્ન 11. સગડી કેમ ના સગડી? ઉત્તર. કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નથી, આથી સગડીના સળગી. પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? એ જિંદગી, બે આ ફટારી, સી ધન સંપત્તિ, ડી ચિનગારી. ઉત્તર આવશે ડી ચિનગારી. પ્રશ્ન 2. ચકમક સાથે શું ઘસવાથી તણકો પડે? એ પિત્તળ, બી તાંબુ, સી લોખંડ, ડી લાકડું. જવાબ આવશે સી લોખંડ. 3. તણખો ક્યાં ન પડ્યો? એ ચિનગારીમાં, બી જામનગરીમાં, સી સગડીમાં, ડી વિપતમાં. ઉત્તર આવશે બી જામનગરીમાં. પ્રશ્ન 4. કવિ પરમાત્માને ક્યુ સંબોધન કરે છે? એ રાજાધિરાજ, બી પર્વતદિગાર, સી મહાનલ અથવા વિશ્વાનલ, ડી દેવાધિદેવ. તો સી મહાનલ અથવા વિશ્વાનલ. પ્રશ્ન 5. એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે? એ હરિહર ભટ્ટ, બી નરસિંહ મહેતા, સી કવિ નાનાલાલ, ડી દયારામ. એ હરિહર ભટ્ટ. પ્રશ્ન 6. એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો. એ ગરબી, બી ભજન, સી પ્રાર્થના ગીત, ડી સોનેટ. જવાબ આવશે સી પ્રાર્થના ગીત. પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક ઠંડીમાં મૂજ ખાલી જગ્યા થથરે. ઉત્તર આવશે કાયા. 2. એક જ દે ખાલી જગ્યા. ઉત્તર આવશે ચિનગારી. પ્રશ્ન 3. વાત ખાલી જગ્યાની ભારી. જવાબ આવશે વિપત. 4. ખાલી જગ્યામાં તણખો ન પડ્યો. ઉત્તર જામગરી. પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. દાવાનળ એક જ દે ચિંગારી. શું છે? તો કે ખોટું. 2. ન ફળી મહેનત મારી. સાચું. 3. વિશ્વાનળ મેં બહુ માંગી લીધું. જવાબ આવશે ખોટું. 3. ચાંદો ફળફળ્યો, સૂરજ ફફળ્યો. જવાબ આવશે ખોટું. પ્રશ્ન 7. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ દર્શાવો. 1. સગડી અને આ ફટારી. ઉત્તર. સગડી જીવનનું પ્રતીક છે. આ ભટારી આભની અટારી એટલે કે તારાનું પ્રતીક છે, અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. 2. કાયા અને માયા. કાયા દેહ અથવા શરીર, માયા એટલે સંસારની મોહ મમતા. અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ માયા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. 3. થથરે અને ફફડે. થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે, ફફડે એટલે કે ડરથી માણસ ફફડે છે, અર્થાત થથરાટ
માં કંપનની ક્રિયા થાય છે અને ફફડાટમાં ભયની અનુભૂતિ થાય છે. અન્ય પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 10-12 લીટીમાં એક ફકરો લખો. એક, મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેડાગો અને ભગવદ્ ગીતા. ઉત્તર, ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. દેરાસરમાં એ જૈનોનું ધર્મસ્થાન છે. જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. ત્યાં આતસ અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજનો પદો છે. ત્રિપટક આ ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મોનો સમૂહ છે. ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરોને પેડોગા કહે છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રીકૃષ્ણએ આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે. વ્યાકરણ, એક, નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. એક, અનલ તો અગ્નિ અથવા આગ. બે, વિપત તો વિપત્તિ અથવા આપત્તિ અથવા તો આફત. ત્રણ, ચાંદો તો ચંદ્ર અથવા શશિ. ચાર, સૂરજ તો સૂર્ય અથવા રવિ. પાંચ, કાયા તો દેહ અથવા દેહ, તન અથવા શરીર. છ, લોઢો તો લોખંડ અથવા લોહ. પ્રશ્ન બે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એક, અધિક તો ઓછું. બે, ધીરજ તો ઉતાવળ. ત્રણ, જિંદગી તો મૃત્યુ. ચાર, ઠંડી તો ગરમી. પાંચ, સવાર તો સાંજ. છ, આપ તો ધરતી. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. એક, ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ચ પ્લસ ઈ એટલે ખર્ચી. બે, ત પ્લસ અ પ્લસ હણ પ્લસ અ પ્લસ ખ પ્લસ ઓ એટલે જવાબ આવશે તણખો. ત્રણ, ચ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ પ્લસ ગ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ એટલે ચિનગારી. પ્રશ્ન ચાર, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. એક, જન તો જ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. બે, સળગી તો સ પ્લસ અ પ્લસ અડ પ્લસ અ પ્લસ ગ પ્લસ ઈ સળગી. ત્રણ, મહાનલ તો મ પ્લસ અ પ્લસ હ પ્લસ આ પ્લસ ન પ્લસ અ પ્લસ લ પ્લસ અ. પ્રશ્ન પાંચ, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. એક, ચિનગારી તો ઉત્તર આવશે ચિનગારી. બે, જિંદગી તો જવાબ આવશે જિંદગી. ત્રણ, વિશ્વાનલ તો જવાબ આવશે વિશ્વાનલ. પ્રશ્ન છ, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી તેમને વાક્યમાં પ્રયોગ કરો. એક, જિંદગી ખર્ચી નાખવી. અર્થ, જીવન વેડફી દેવું. વાક્ય, માએ સંતાનો પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. બે, મહેનત ન ફળવી. અર્થ, મહેનત વ્યર્થ જવી. વાક્ય, મિતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ એની મહેનત ફળી નહીં. ત્રણ, ધીરજ ખૂટવી. ધીરજ ન રહેવી અથવા આશા છોડી દેવી. વાક્ય, વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ.
પ્રશ્ન સાત, નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો. એક, મહાનલ તો મહા પ્લસ અનલ. બે, વિશ્વાનલ તો વિશ્વ પ્લસ અનલ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી તો જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.